खेडूत मित्रों ने मयूर मेहता ना राम राम, जय श्री कृष्ण अने जय स्वामीनारायण। सौ खेडूत मित्रों ने नवा वर्ष ना राम राम। मित्रों, कपास समाचार में नवा वर्ष ने पहला दिवसे आप सबनु स्वागत है। पहला दिवसे बोणी माज कपासना भाव में मणे 20-25 रुपया मार्केट यार्डो में अने 25-30 रुपया जीन पोच कपासना भाव में आजे सुधारो गुजरात में जोवा मळ्यो छे। देशावर में पण पंजाब हरियाणा राजस्थान में पण कपासना भाव छे मणे 15-20 रुपया वधा छे। एटले नवा वर्षनी बोणी छे ए कपासना खेडूतो माटे बहु ज सारी गई छे। कपासना भाव में वधारो जोवा मळ्यो छे अने आगळ जता हजू पण कपासना भाव सुधरे तेवी आगाही मात्र वेपारीओ द्वारा नहीं, जूनागढ़ कृषि यूनिवर्सिटीना जे अभ्यासु वैज्ञानिकों छे एना द्वारा पण एवी आगाही करवामां आवी छे के जान्युआरी महीनामां कपासनो भाव छे ए मणनो वधीने 1170 रुपया सुधी पण थई शके छे। आगाही जूनागढ़ कृषि यूनिवर्सिटीना जे अर्थशास्त्र विभागना जे निष्णातो छे एना द्वारा करवामां आवी छे। साथे साथे विदेशमांथी पण कपासना भावमां आगळ जता सुधारो मळे એવા સંકેતો મળ્યા છે। આ સંકેતો ઉપર આપણે આજે વાત કરવાની છે। સૌ ખેડૂત મિત્રોને વિનંતી કે આ કપાસનો વિડિયો છે એ આખો આખો જુએ કે જેથી જે વિદેશ બજારમાં જે નવા પ્રવાહો ઊભા થયા છે એની જાણકારી મળે। સાથે સાથે ખેડૂત મિત્રોને વિનંતી છે કે અમારી કૃષિ પ્રભાત ચેનલ યુટ્યુબની છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આગળ જતા ઘણી બધી બજાર વિશેની માહિતી છે એ તમારા સુધી અમે પહોંચાડી શકીએ। મિત્રો, કપાસ બજારમાં આજે જોઈએ, આજના જે પ્રવાહો છે જોઈએ તો આજે ગુજરાતના માર્કેટયાર્ડો છે એમાં આવક માત્ર 1.25 લાખ મણની જ હતી। સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડો છે એમાં લગભગ 84-85 હજાર મણ કપાસની આવક હતી। નવો કપાસ છે એના ભાવ જોઈએ તો નીચામાં 1050-1100 રૂપિયા, નીચામાં ભાવ 1100 રૂપિયા જોવા મળ્યો અને ઊંચામાં ભાવ છે એ 1130-1160 રૂપિયા। આજે કેટલાક માર્કેટયાર્ડો છે એમાં ભાવ છે એ ઊંચામાં 1200 રૂપિયા મણનો પણ બોલાઈ ગયો હતો। જૂનો કપાસ જોઈએ તો 5000 મણની જૂના કપાસની આવક હતી, ભાવ છે એ નીચામાં 850-900 રૂપિયા અને ઊંચામાં 1060 રૂપિયાથી 1100 રૂપિયાના ભાવ આજે જૂના કપાસના બોલાયા હતા। ગામડે બેઠા વેપાર છે એ દિવાળી પહેલાં આપણે જોયું હતું કે 1100 રૂપિયા એ ગામડે બેઠા બોલાયા હતા, પરંતુ નવા વર્ષની બોણીમાં આજે ગામડે બેઠા કપાસના ભાવ છે એ 1111 રૂપિયા સુધી બોલાયા હતા। હવે ખેડૂતોને 1111 રૂપિયા ભાવ મળે તો જ કપાસ વેચવો છે, એનાથી નીચા ભાવ મળે તો કપાસ વેચવો નથી। કારણ કે હવે આગળ જતા કપાસના ભાવ છે ઊંચા જશે એવો ખેડૂતને વિશ્વાસ મળી રહ્યો છે। મિત્રો, આજે સીસીઆઈ દ્વારા સૌરાષ્ટ્રમાં પણ કપાસની ખરીદીના શ્રીગણેશ થયા હતા। શરૂઆતમાં આજે કપાસની આવક ઓછી હતી અને કપાસના ભાવ પણ વધ્યા હતા, એટલે સીસીઆઈએ ખરીદી કેન્દ્રો ચાલુ કરવાની ઘણી જ સ્થળોએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ આજે માત્ર રાજકોટ, મોરબી, વાંકાનેર અને બોટાદ આ 4 સેન્ટરો જ સીસીઆઈ ચાલુ કરી શકી હતી અને ત્યાંથી કપાસની ખરીદી સીસીઆઈ દ્વારા ચાલુ થઈ હતી। આજે જો જીનપોંચ કપાસની માર્કેટ ઉપર નજર નાખીએ તો 25-30 રૂપિયા આજે જીનપોંચ કપાસના ભાવમાં વધી ગયા હતા। જીનરોને સારો કપાસ, ઊંચી હવાવાળો અને સારા ઉતારાવાળો જે કપાસ છે એ નીચા ભાવે મળતો નથી, કારણ કે ખેડૂતો છે એ મક્કમ છે અને ખેડૂતોની મક્કમતા એટલે આપની મક્કમતા એ જ કપાસ બજારમાં આપને સારા ભાવ આગળ જતા મળે એની સીડી છે। મિત્રો, આજે બેસ્ટ કપાસમાં આપણે જોઈએ તો જે હવે તો હવાનું પ્રમાણ ઘટી ગયું એટલે 12-14% જ હવા મળે અને ઉપરમાં 33-34 ઉતારા મળે એવા કપાસના ભાવ આજે 1140-1150 રૂપિયા છે। દિવાળી પહેલાં 1120-1125 રૂપિયાના ભાવ બોલતા હતા, આજે એમાં 25-30 રૂપિયાનો વધારો થયો। મીડિયમ કપાસ જો જોઈએ તો આના 1125-1130 રૂપિયા ભાવ હતા અને જે એવરેજ કપાસ જોઈએ કે જેમાં ઉતારા છે 31-32 જ મળે અને હવાનું પ્રમાણ થોડું વધારે હોય, 20-25% સુધી હવા હોય એવા કપાસના ભાવ છે એના 1100-1105 રૂપિયા। જૂનો કપાસ જીન પોચ જોઈએ તો 1000-1100
35 થી 1045 રૂપિયા સુધી જૂના કપાસના ભાવ બોલ્યા હતા. મહારાષ્ટ્રનો કપાસ છે, કારણ કે મહારાષ્ટ્રમાં પણ સીસીઆઈ અને મહારાષ્ટ્ર ફેડરેશન ત્યાંની લોકલ સંસ્થા દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલુ થઈ ચૂકી છે. એટલે મહારાષ્ટ્રના કપાસના ભાવ છે એ આજે 1080 રૂપિયાથી માંડીને 1130 રૂપિયા સુધી બોલ્યા હતા. મહારાષ્ટ્રના કપાસમાં છે હવે ઉતારા પણ સારા મળી રહ્યા, 37.5 સુધીના ઉતારા મળી રહ્યા છે. મેઇન લાઇનનો કપાસ છે, એ શરતે વેચાણો હતો, 15% નીચે હવા હોવી જોઈએ અને 35ના ઉતારા હોય તો એના ભાવ છે 1150 રૂપિયા બોલ્યા હતા. કડીમાં પણ મહારાષ્ટ્રના કપાસની આવક આજે નવા વર્ષની મોડીમાં વધી હતી, 300 ગાડીની આજે આવક હતી અને ભાવ તમે જુઓ તો 1080થી માંડી અને 1130 સુધીના ભાવ મહારાષ્ટ્રના કપાસના બોલ્યા હતા. બહુ સારો કપાસ હોય તો 1130 ને કે 1100 સુધી તો જનરલ કપાસના ભાવ બોલ્યા હતા. મેઇન લાઇનનો કપાસ છે એના ભાવ કડીમાં છે 1080થી 1100 રૂપિયા સુધી. અને જે સૌરાષ્ટ્રમાંથી કડીમાં જે કપાસ જાય છે, 150 ગાડી આજે કડીમાં આવી હતી સૌરાષ્ટ્રમાંથી, એના ભાવ ઉપરમાં 1120થી 1125 રૂપિયા સુધી બોલાયા હતા. આંધ્ર અને કર્ણાટકનો કપાસ પણ હવે કડીમાં આવવા માંડ્યો છે. કર્ણાટકથી લગભગ 15-20 ગાડી આવે છે, આંધ્રમાંથી પણ 25-30 ગાડી આવે છે. કર્ણાટકનો કપાસ છે સૌથી સારામાં સારો કપાસ, કારણ કે 34 સુધીના ઉતારા મળે છે. એના ભાવ છે એ 1125થી 1130 રૂપિયા સુધી ઊંચામાં બોલાયા હતા. મિત્રો, આજે દેશાવરમાં વાત કરીએ તો પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં આવકો પ્રમાણમાં ઓછી હતી, કારણ કે જે આપણે જોયું તો દિવાળી પહેલાં આ ત્રણ રાજ્યોમાં જે આવક છે વધીને એક વખત 14 લાખ મણે પહોંચી ગઈ હતી, એ આવક આજે દિવાળી પછીના પહેલા દિવસે માત્ર 10 થી 10.5 લાખ મણની હતી. અને આજે 10 થી 15 રૂપિયા ત્યાં કપાસના ભાવમાં પણ મણે સુધારો જોવા મળ્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં આવક છે એ 50,000 ગાસડી, એટલે લગભગ એમ માની શકાય કે લગભગ 12 થી 13 લાખ મણની આવક મહારાષ્ટ્રમાં થઈ રહી છે. ગુજરાતમાં પણ આવક આજે સારી બતાવાઈ રહી છે, લગભગ 7 થી 7.5-8 લાખ મણ સુધીની આવક હતી. મધ્યપ્રદેશમાં પણ આવક તમે જોઈએ તો લગભગ 3.5 લાખ મણની આવક પણ મધ્યપ્રદેશમાં પણ જોવા મળે છે. પરંતુ દક્ષિણ ભારતના રાજ્યો કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ઓરિસ્સા, ત્યાં હજુ આવકો જોઈએ એવી વધતી નથી. અને સૌથી વધારે જે કેન્દ્ર હોય તો તેલંગાણા, કારણ કે તેલંગાણામાં આ વખતે જે રીતનું વાવેતર, લગભગ 30% વાવેતર કપાસનું આ વખતે વધ્યું હતું અને ઉત્પાદન લગભગ 70 થી 80 લાખ ગાસડી થાય એવી શક્યતા હતી. પરંતુ તેલંગાણામાં પાછલા તબક્કામાં એટલો બધો વરસાદ આવ્યો કે કપાસમાં મોટો બગાડ આવ્યો હોય એવી શક્યતા છે. કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા છે એણે પણ જે તેલંગાણાના કપાસના ઉત્પાદનનો અંદાજ છે એ વાવેતર પ્રમાણે જોઈએ તો 70 લાખ ગાસડી થવો જોઈએ, પરંતુ 48 લાખ ગાસડી જ ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે. ગયા વર્ષે તેલંગાણામાં 51 લાખ ગાસડી કપાસનું ઉત્પાદન થયું હતું. આ ઉત્પાદન છે આ વખતે પણ 3 લાખ ગાસડી રૂનું ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઘટે એવી શક્યતા કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ દર્શાવી છે. એટલે આપણે દિવાળી પહેલાં જોયું કે મહારાષ્ટ્રમાં પણ કપાસમાં બગાડ જોવા મળ્યો છે અને હવે તેલંગાણામાં પણ કપાસની ઊભા પાકની સ્થિતિ છે એ બહુ સારી નથી. અને આજે જે તેલંગાણામાં જે આવક છે એ જોઈએ તો તેલંગાણામાં બહુ કોઈ મોટી આવકનો પણ વધારો જોવા મળ્યો નહોતો, લગભગ 9 થી 10 લાખ મણ જ આવક આજે તેલંગાણામાં જોવા મળી હતી. જે રીતે કપાસનું વાવેતર અને ઉત્પાદનની સ્થિતિ જોઈએ તો તેલંગાણામાં અત્યારના આવક છે એ 14 થી 15 લાખ મણની હોવી જોઈએ, એની જગ્યાએ 10 લાખ મણની જ આવક છે એ તેલંગાણામાં જોવા મળી રહી છે, જે બતાવે છે કે તેલંગાણામાં પાકની સ્થિતિ છે એ સારી નથી. એની અસર આવનારા દિવસોમાં પણ જોવા મળવાની છે. મિત્રો, બીજી એક મહત્ત્વની વાત વિદેશની બજાર સાથે, જે મેં આ વિડિયો શરૂ કરીએ એ પહેલાં પણ આપણે જણાવ્યું હતું કે વિદેશની બજારમાંથી એક સારા સમાચાર મળી રહ્યા છે ને જેને કારણે ઠેઠ ફેબ્રુઆરી સુધી આપણે ત્યાં કપાસના ભાવ છે એ સારા રહે તેવી સ્થિતિ છે. વિદેશમાં ભાવ સારા રહેવાના 3 કારણો છે. પહેલું કારણ એ છે કે પાકિસ્તાનમાં આ વર્ષે કપાસનું એટલે રૂનું જે ઉત્પાદન છે
એ 75 થી 78 લાખ ગાસડી થયું છે, જે ગયા વર્ષ કરતાં લગભગ 10 થી 15 લાખ ગાસડી ઓછું છે. પાકિસ્તાનની જે રૂની જરૂરિયાત છે એ 135 લાખ ગાસડી રૂની વાર્ષિક જરૂરિયાત છે, એની સામે ઉત્પાદન છે 75 થી 78 લાખ ગાસડી જ થશે. એટલે પાકિસ્તાનને આ વખતે 50 થી 60 લાખ ગાસડી રૂની આયાત કરવી પડશે. આ જે આયાત કરવી પડશે એના કારણે અમેરિકાના રૂના ભાવ છે એ સતત ઊંચા રહેવાના છે, કારણ કે પાકિસ્તાનની આયાત છે એ આ વર્ષે સતત વધતી રહેશે. અને એનો આડકતરો ફાયદો ભારતને એ રીતે થશે કે જો અમેરિકાના ભાવ ઊંચા રહેશે તો ભારતીય રૂના ભાવ છે એ સતત નીચા રહેવાના છે. સમગ્ર વિશ્વમાં જે ભાવ છે એ ભારતના રૂના ભાવ છે સૌથી સસ્તા આજે પણ છે અને આવતા 2 મહિના પછી પણ રહેવાના છે, જેના કારણે ભારતીય રૂની જે માંગ છે એ વિશ્વ બજારમાં સતત વધતી રહેશે અને એનો ફાયદો ભારતના કપાસના ખેડૂતોને આવનાર દિવસોમાં મળશે. બીજું કારણ, આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ડિસેમ્બર મહિનામાં બાંગ્લાદેશના પ્રવાસે જવાના છે અને આ પ્રવાસ દરમિયાન ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 15 લાખ ગાસડી બાંગ્લાદેશ ભારતમાંથી ખરીદી કરે એવો કરાર થવાની શક્યતા સીસીઆઈના ચેરમેન દ્વારા જાહેરમાં વ્યક્ત થઈ છે. જો 15 લાખ ગાસડીના જો વેપાર થશે તો ભારતની સરકાર, ભારત સરકાર અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે જો આ કરાર થાય તો સીધી 15 લાખ ગાસડી રૂની નિકાસ છે એ સીધી થવાની છે, એનો સીધો ફાયદો ભારતના કપાસના ખેડૂતોને મળી શકે છે. અને જે ત્રીજું કારણ જે વિદેશ બજારમાંથી આવ્યું છે કે આ વખતે ચીનમાં જે રીતે પાછળના તબક્કામાં વરસાદ પડ્યો છે એના કારણે ચીનમાં જે સારા લેન્થ એટલે જે આપણે રૂની લંબાઈ જોઈએ તો આપણે ત્યાં 28 થી 30 મિલીમીટર લંબાઈનું રૂ બની રહ્યું છે. આ જે 29 ને 30 મિલીમીટર લંબાઈનું રૂ જે ભારતમાં મળી રહ્યું છે એમાં ચીનમાં આ વખતે આ જે 29 થી 30 મિલીમીટર લંબાઈના રૂ છે એની ડિમાન્ડ ચીનમાં મોટા પાયે રહેવાની છે. એના કારણે ચીનમાં પણ ભારતીય રૂની જે નિકાસ છે એ આવનારા દિવસોમાં સતત વધતી રહેવાની છે. તો આ 3 કારણો, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીન, આ 3 કારણોને કારણે આપણે ત્યાં જે કપાસના ભાવ છે એ હજુ ફેબ્રુઆરી મહિના સુધી ઊંચા રહે તેવી શક્યતા અનેક વૈજ્ઞાનિકો એટલે કૃષિ વૈજ્ઞાનિકો, મેં હમણાં જ વાત કરીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પણ આ જ વાત કહી છે, અને સાથે સાથે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અતુલભાઈ ગણાત્રાએ પણ આવી શક્યતા બતાવી છે કે વિદેશી બજારથી ભારતને આ વર્ષે ઘણો મોટો ફાયદો થઈ શકે એમ છે અને એને કારણે ભારતની રૂની નિકાસ છે એ સતત વધતી રહેશે. તો આ ફાયદો કપાસના ખેડૂતોને આવનારા દિવસોમાં મળી શકે છે. આ માહિતી કપાસના ખેડૂતો છે એ ધ્યાનમાં રાખે, દરરોજે દરરોજની આવક જોવે, ભાવ જે રીતે વધી રહ્યા છે એની ઉપર નજર રાખે કે જેથી આવનારા દિવસોમાં ખેડૂતોને ક્યાંથી વધારે સારા ભાવ મળે એ શક્યતા ક્યાં ઊભી થઈ રહી છે એની ઉપર ખેડૂત મિત્રો બરાબર નજર રાખે. મિત્રો, કપાસના સમાચારમાં બસ આજે આટલું જ. અમારો આ વિડીયો છે વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચે એ માટે પ્રયાસ કરવા નમ્ર વિનંતી. ખૂબ ખૂબ આભાર. મયુર મહેતાના રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.